વડોદરા શહેર રાણા સમાજ યુવા સંગઠન તેમજ સામાજિક કાર્યકર ઘનશ્યામ ફૂલવાચ દ્વારા 20મા દિવસે ભોજન વિતરણ સેવાનું આયોજન કર્યું હતું. કોરોના કાળમાં ઘણી સંસ્થાઓ લોકોને મદદરૂપ થઈ રહી છે. વડોદરા શહેર રાણા સમાજ યુવા સંગઠન તથા સામાજિક કાર્યકર ઘનશ્યામ ફૂલવાચ પણ છેલ્લા ઘણા સમયથી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. એસએસજી ગોત્રી હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સંબંધીઓ માટે છેલ્લા 20 દિવસથી વેજ પુલાવનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. જે પ્રવૃત્તિ અંતર્ગત 20મા દિવસે ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, વોર્ડ 14ના કાઉન્સિલર તેમજ ગૌ રક્ષા સેવા સમિતિ વડોદરાના પ્રમુખ અને કાઉન્સિલર સચિન પાટડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તથા દર્દીઓના સંબંધીઓ માટે ભોજન સેવામાં સહભાગી બન્યા હતા. સમસ્ત રાણા પરિવાર યુવા સંગઠન તરફથી હાર્દિકભાઈ અને એમની ટીમ લગભગ 20 દિવસથી સતત એ લોકો ભોજન પીરસી રહ્યા છે. અહીંયા જે કોવિડના જે પેશન્ટ છે ને એમના રિશ્તેદાર અહીંયા જે છે એ લોકો લગભગ 200-250 લોકો અહીંયા હોય છે અને એમને 20 દિવસથી આ લોકો સતત અન્નદાન કરી રહ્યા છે. ખરેખર આ ખૂબ એમને બધાને યુવા સંગઠનને બધાને હું અભિનંદન આપું છું. એમના હાથે એવું સત્કાર્ય થતું રહે, એમને આશીર્વાદ આ પરિવારના બધાના જ આશીર્વાદ એ લોકોને મળશે ને આવું કાર્ય સતત કરતું રહે એ જ. છેલ્લા 20 દિવસથી રાણા સમાજ યુવા સંગઠન દ્વારા એસએસજી હોસ્પિટલના જે દર્દીઓ દાખલ છે તેમના પરિવારજનો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે, પુલાવ રોજ બનાવવામાં આવે છે અહીંયા. અને આ કાર્ય રાણા સમાજ યુવા સંગઠન દ્વારા છેલ્લા 20 દિવસથી કરવામાં આવે છે. આ યુવા સંગઠન ઘણી બધી અમારા જેવી સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે, જે સરકારની યોજનાઓના કેમ્પ હોય એમાં પણ ખૂબ મદદ કરે છે. અને આ યુવા સંગઠન દ્વારા છેલ્લા 20 દિવસથી બહુ ખૂબ સરાહનીય કાર્ય કરવામાં આવે છે અને આ કાર્યથી લોકોને ખૂબ સારી હેલ્પ થાય છે. આ બાબતે હું રાણા સમાજ યુવા સંગઠનનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું.